हेलो नीरो भाई, एकदम કેમ છો વિરાજભાઈ? મજામાં? મજામાં. આપ કેમ છો? સુપર, જોરદાર. લાઈફ કાન્ટ બી બેટર. કોવિડ પછી તો ઈવન વધારે સુંદર થઈ ગઈ. જી, મારો પણ અનુભવ એવો જ રહ્યો છે કે લોકડાઉને તો ઘણું બધું આપ્યું છે, યસ, એબ્સોલ્યુટલી, હે ને? નો ડાઉટ, ઘણી બધી હેપીનેસ, ઘણી બધી ક્રિએટિવિટી અને પોતાને ઓળખવાનો ઘણો બધો સમય, એવું કહી શકાય. એબ્સોલ્યુટલી, બિલકુલ અને બિલકુલ એમાં બી સાચી વાત. તમારા જેવું વ્યક્તિત્વ જે હોય કે દરેક વાતમાં પોઝિટિવિટી શોધતું હોય, એના માટે તો આ એકદમ ખજાના જેવો સમય કહી શકાય કે જ્યાં ખરેખર સમય મર્યાદાની આપણે રાખ્યા વગર કંઈક ને કંઈક નવું વિચારી શકીએ, એ વિચારધારાને આગળ ધપાવી શકીએ. તો આપણે શરૂ આપણું લાઈવ થઈ ગયું છે, તો કર્મા ફાઉન્ડેશનના સહારા ઇનિશિયેટિવનું આજનું આ સેશન, અને આપણી સાથે છે શ્રી નીરવ શાહ, એક જાણીતું નામ બધા જ માટે, જેઓ બિલ્ડર, મોટિવેશનલ સ્પીકર, આર્ટિસ્ટ અને સમાજના દરેક વર્ગના, દરેક ઉંમરના લોકોને મદદ કરવા, એમને એમના જીવનમાં વિકાસના પંથે મૂકવા સદાય તત્પર એવું વ્યક્તિત્વ. અને મારે એમને પર્સનલ હા જી મારે એમને પર્સનલી મળવાનું બહુ ઓછું બન્યું છે, પણ જ્યાં પણ બન્યું છે એ એવી મનગમતી જગ્યાઓ પર બન્યું છે, તો ત્યારે એમ થાય કે હા, આ એક મળવા જેવા માણસ છે, માણવા જેવા માણસ છે, સાંભળવા જેવા માણસ છે અને દિલથી સમજવા જેવા માણસ છે. એમને જોઈને હંમેશા લાગે કે એક મૃદુભાષી સૌમ્ય વ્યક્તિત્વ. અને આ ક્યાંથી અને આ રીતનું કેવી રીતે આ વ્યક્તિત્વ બન્યું, તો ક્યાંક હું પણ અઠવાડિયા પહેલા અજાણ હતી, પણ એના પછી મારી પાસે જે નીરવભાઈ પ્રસ્તુત થયા, જે રીતે, જે વાતથી, તો એને સાથે મેં કંઈક મારા વિચારોને મૂકીને નાનકડી વાત લખી છે એમના માટે, અને પછી આપણે આપણા કાર્યક્રમ ઉપર આગળ શરૂ કરીશું આપણો પ્રોગ્રામ. તો આજનું ટાઇટલ છે એબિલિટી ઇન ડિસેબિલિટી, રાઈટ? એની અંદર જ જેવી રીતે ઇમ્પોસિબલ ઇટસેલ્ફ આઈ એમ પોસિબલ છે, એમ ડિસેબિલિટી વર્ડ જ ઇટસેલ્ફ ધીસ એબિલિટી, એની ઉપર આપણને ફોકસ કરાવે છે. અને કંઈક આવી જ વિચારધારા કે જ્યારે આપણને એવું લાગે કે કશું જ નહીં થઈ શકે, અને ત્યાં એ વ્યક્તિ એવું વિચારે કે બધું જ થઈ શકે, એટલે નીરવભાઈ શાહ જ્યાં વ્યક્તિ હતાશામાં આવીને એમ કે યાર બોસ, ના આ હું છોડું છું આ વાતને, અને ત્યાંથી એ પકડે એવું નહીં, એ તમને પકડાવે કે આ છોડવાનો સમય નથી, અહીંયાથી જ નવું શરૂ કરવાનો સમય છે, પોતાને ઓળખવાનો સમય છે. અને જિંદગીની દોડમાં સંજોગો સામે પડકાર ઝીલીને, ક્યારેક નબળા સમયનો પણ સામનો કરીને, ફિનિક્સ પંખીની જેમ, એમના માટે એક આ વર્ડ મેં વાંચ્યો હતો કે ફિનિક્સ બર્ડની જેમ, પોતાની જ રાખમાંથી જેમ એ ફરી ઊભું થાય છે, એમ પોતાના જીવનના સંઘર્ષો અને કપરા સમયને પાર કરીને અને પોઝિટિવિટી થી પાર કરીને, જીવનમાં દરેકને જે સામનો કરવો પડતો હોય છે, બધી જ વસ્તુઓનો સામનો કરીને આજે એક વ્યક્તિત્વ આપણી વચ્ચે આજે બેઠું છે, અને સમાજમાં હજારો લોકો સુધી, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી લોકોને પોતાની ઓળખને, પોતાની આવડતને વિકસાવવાની એક તક આપવાની જે કોશિશ કરી રહ્યું છે આ માણસ, અને એમાં ઘણું ઘણી ઘણા અંશે સફળ છે એવું હું કહીશ, એવા શ્રી નીરવભાઈ શાહને આજે હું કર્મા ફાઉન્ડેશનના સહારા ઇનિશિયેટિવના આજના સેશનમાં હાર્દિક આમંત્રું છું. થેન્ક યુ સો મચ નીરવભાઈ કે આપ અત્યારે અમારી સાથે જોડાયા છો, અને આપણું આખું સેશન, જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અને આપણી સાથે જોડાયા છે, એ તમામ માટે એક જીવનનો યાદગાર પ્રસંગ જેવું બની રહેશે, કારણ કે ઘણા બધા એવા હશે કે તમારી વાતોમાંથી એમને જ આજ સેશનમાંથી ઘણું બધું કરવાની પ્રેરણા મળશે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. નીરુભાઈ, મારી વાતમાં તો એવું લાગી શકે કે ભાઈ મને હમણાં હમણાં જ ઘણું બધું જાણવા મળ્યું છે, એટલે કદાચ હું તમારી બોલવાની વાતો પણ હું બોલી ગઈ હોઉં, પણ મારા જે પ્રશ્નની શરૂઆત કરું સૌથી પહેલા, તો આજે આપણે વાત કરવાના છે એબિલિટી ડિસેબિલિટી, કે જે લોકોને એવું લાગે છે કે આપણામાં આ બંધન છે, આ લિમિટ છે, અને તમે એને બિયોન્ડ ધ લિમિટ પોતાનું કાર્યક્ષેત્ર પસંદ કરવાનું અને એમાં ડટીને કામ કરવાનું અને સફળ થવાનું શીખવી રહ્યા છો,
હતાશ થયેલા માણસની એ જીવનની અંદર આશાનું કિરણ આપો છો અને એને એને અંદરની આવડત પ્રમાણે એને એની કાબિલિયત પ્રમાણે પુશ કરો છો. તો જે લોકોએ કહ્યું છે, જ્યાં જ્યાં તમે વાત કરી હશે, જેમને મળ્યા હશો, એ તો છે કે નીરવ શાહ એટલે એક આવું વ્યક્તિત્વ. પણ આજે હું આપને પૂછવા ચાહીશ કે આપણું જે જીવન છે અને એને જોવાની જે તમારી હકારાત્મક વલણવાળી રીત છે, તેમાં તમે જ તમારા જીવનને કેવી રીતે જોઈ રહ્યા છો એના વિશે જણાવો. સો હવે હું આનો જવાબ મારા જીવનના એક્ઝામ્પલ થી આપું. પહેલા બે નાનકડી મારે સ્ટોરીઝ કહેવી છે અથવા બે ઇલસ્ટ્રેશન થ્રુ એક મેક્રો લેવલ એક મેસેજ આપવો છે. ઓકે, હવે ઘણા બધાને એવું ખબર હશે કે મને સ્કેચિંગ બહુ ગમે છે, હું કાર્ટૂનિંગ કરતો હોઉં છું, એટલે સો એના થ્રુ જ બતાવું છું. એટલે મને ખાલી એટલું કહેજો કે તમને આ ક્લિયરલી દેખાય છે અત્યારે સ્ક્રીન પર? આરામથી દેખાય છે, મને તો દેખાઈ રહ્યું છે, એટલે બધા લોકોને દેખાતું જ હશે. સો વિરાજબેન, તમને આમાં એવું દેખાય છે કે એક વ્યક્તિ એ અનહેપી છે. અનહેપી એટલા માટે છે કે એમની આગળ જે કપ પડ્યો છે ને, એ એક બીટર કોફી નો કપ છે. ઓકે, એટલે જેમાં દૂધ ના હોય, ખાંડ ના હોય, ક્રીમ ના હોય, એવો એક કડવી કોફી નો કપ પડ્યો છે. અને જેટલી બ્લેક કોફી યસ, અને જેટલી વાર એ વ્યક્તિ એનું સીપ લે છે, એટલી વાર એનું મોઢું કડવું થઈ જાય છે અને નારાજ થઈ જાય છે. હવે આનું મારે મતલબ સિમ્બોલિકલી એ કાઢવો છે કે જ્યારે આપણા જીવનમાં કાંઈ પણ નેગેટિવિટી આવે અથવા આપણે થોડા હતાશ થઈ ગયા હોઈએ, ત્યારે સમહાઉ ઓલ ઓફ અ સડન બધું જ આ બીટર કોફીની જેવું લાગવા માંડે છે કે જાણે હવે એ આ ભાઈને એવું લાગે છે કે દુનિયામાં ખાલી આ કડવી કોફી જ મારી પાસે છે. એનું આખું ફોકસ એના પર જતું રહેશે. હવે આ સ્ટોરીને થોડી આગળ વધારું તો એવી રીતે આગળ વધારું કે એટલામાં માની લો કે આ કર્મા ફાઉન્ડેશનની જેમ અથવા તમારી જેમ કે મારી જેમ એક માર્ગદર્શક આવે છે અને માર્ગદર્શક એવું કહે છે કે મિત્ર, તમે ખાલી આ ટેબલ પર બેસીને બ્લેક કોફી પર કેમ ફોકસ કરો છો? તમે 10-15 ડગલા પાછા જાઓ અને જો તમે આખા કેફેને જોશો ને, તો તમને દૂધ મિલ્ક જોવા મળશે, તમને ક્રીમ જોવા મળશે, તમને બિસ્કિટ જોવા મળશે, તમને કુકીઝ મળશે, બ્રાઉનીઝ મળશે. અને આમાંથી જે તમને ગમતું હોય એ જો તમે પિક કરી અને એક કોફીમાં એડ કરશો ને, તો આ સીમિંગલી ડાર્ક કોફી, આ સીમિંગલી બીટર કોફી, એ ઓલ ઓફ અ સડન તમારા ટેસ્ટની કોફી થઈ જશે. યસ, એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ફોર ઓલ ઓફ અસ કે ઇશ્યુની સાથે સાથે, એટલે કે એનું લિસ્ટ ચોક્કસ બનાવીએ, પણ સાથે એક બીજું લિસ્ટ બનાવવાની જરૂર છે કે જે આપણી અસેટ્સ છે, આપણું ગ્રેટિટ્યુડ છે. ઓકે, સો છેવટે શું થાય છે આ સ્ટોરીમાં? આ સ્ટોરીમાં એ વ્યક્તિ ખૂબ હેપી થઈ જાય છે, કારણ કે હવે એને એની લાઈફને ફ્લેવર કરવાનો ચાન્સ મળી જાય છે. રાઈટ? ઓકે, હજી એક દાખલો. દાખલા તરીકે આ તમે જે ઇલસ્ટ્રેશન જુઓ છો, થોડું પાછળ લઈ જાઓ, એક જ મિનિટ. ઓકે, આમાં તમને આખું આ જે વેબ ફેમિલી છે એ હેપી દેખાય છે કે સેડ દેખાય છે? હેપી દેખાય છે, મને તો હેપી દેખાય, મને તો હેપી દેખાય છે, કારણ કે એનું કામ કરી રહ્યું છે. હેપી છે, પણ તમે શાંતિથી જુઓ તો આ જ્યાં હું આંગળી બતાવું છું ને ત્યાં અથવા અહીંયા, એ એકચ્યુઅલી એનું જે ઘર છે ને, રાઈટ, આ સ્પાઈડર હેપી છે, પણ વેબ છે તૂટી ગયેલા છે અમુક. હવે ઘરના અમુક તાર તૂટી ગયેલા છે, છતાં પણ એ લોકો કેમ હેપી છે? એટલા માટે હેપી છે, બીજા જોડાયેલા છે. એક્ઝેક્ટલી, એટલે એમની પાસે એ દ્રષ્ટિ છે કે એક કે બે તાર તૂટવાથી મારું આખું ઘર પડી જવાનું નથી. અને એટલે જો હું શાંતિથી કામ રહું, હેપી રહું, કમ્પોઝ રહું, તો હું આ બે તૂટેલા તારને પાછો જો જોડી દઈશ, તો મારું ઘર એવું ને એવું થઈ જશે. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે હા, આપણે બધાને ત્યાં થોડા ડાર્ક એરિયાઝ હશે, અનહેપી એરિયાઝ હશે, અમુક એરિયાઝ એવા હશે જે આપણે ન જોઈતું થયું હશે, પણ
ઇફ આઈ કેન લુક એટ ધ લાર્જર પિક્ચર ઓફ લાઈફ, તો એટલી બધી અસેટ્સ અવેલેબલ છે, એટલી મારી બધી મારી અબિલિટી અવેલેબલ છે, એટલા બધા લોકો અવેલેબલ છે કે જે તમને તમારી એ નાનકડા એરિયાને રિપેર કરાવવા માટે તૈયાર છે. ઓકે, અને એના કન્ટિન્યુએશનમાં ઇફ આઈ ટોક, જો થોડું બ્રીફ કરું મારી સ્ટોરી પર, જેમાંથી 5-7 મુદ્દાઓની સ્ટોરી છે, જેમાંથી ઘણું બધું સમજવા શીખવાનું કદાચ બની શકે અમુક લોકો માટે. પણ હવે સૌથી પહેલું કે હું સ્કૂલમાં એક મીડિયોકર હતો, ઓકે, એટલે મારા 60-એક ટકા આવે. બટ માય ડેડ ન્યૂ કે હી હેઝ સમ અધર એબિલિટીઝ. કેમ કે એ વખતે હું ક્રિકેટ વોઝ માય પેશન અને આઈ વોઝ અ નેશનલ લેવલ ક્રિકેટર. સો ઇન્સ્ટેડ ઓફ હિમ આસ્કિંગ મી ટુ ફોકસ ઓન સ્ટડીઝ, હી અન્ડરસ્ટુડ કે મને જે એમની આવડત છે એમાં ફોકસ કરવા દે. દેટ ઇઝ વન. બીજું એ છે કે ઇન્ડક્ટોથર્મ નામની આ દેશની નંબર વન કંપની છે ફર્નેસીસમાં. જેમ ટેલિકમ્યુનિકેશનમાં માનો કે રિલાયન્સ કહો, સ્ટીલમાં ટાટા કહો, એમ ઇન્ડક્ટ. હવે એના ફાઉન્ડર અને ઓનર એ મારા પપ્પા મયુરભાઈ. સો આખો સમાજ એવો વિચાર કરતો હતો કે ભાઈ આટલી મોટી કંપનીના જે ઓનર હોય એનો દીકરો તો એમાં જ જાય ને. સો ફરગેટ ધેટ. પોતે 42 વર્ષની ઉંમરે રિટાયર એટલે થઈ ગયા કે હી ધેન વોન્ટેડ ટુ મેક શ્યોર કે નીરવ જે ફિલ્ડમાં યોગ્ય હોય એમાં આગળ વધે. અને જ્યારે એમને એમ જાણવા મળ્યું કે નીરવ ઇઝ ગુડ ઇન ક્રિએટિવિટી, વી ગોટ ઇન ટુ ક્રિએટિવ રિયલ એસ્ટેટ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. હવે આટલી મોટી કંપનીને તમે યુ નો ફોર્સ ન કરો જોડાવા માટે, અને તમે એને બદલે જે ગમતું હોય કરવા દો. કારણ કે સી ધ પોઈન્ટ ઇઝ ધ મોમેન્ટ તમે જ બોલ્યા પોતે કે તમે પોતાની એબિલિટી એકવાર ખબર પડે, પોતાનું લાઇકિંગ ખબર પડે, તો તમે ઓટોમેટિકલી ફ્લો કરવા માંડો. દાખલા તરીકે હું ડિસેબિલિટીની જ વાત કરું તો વેન યુ ઓટોમેટિકલી ફ્લો, યુ ઓલ ઓફ અ સડન ડોન્ટ નીડ લેગ્સ, યુ ઓલ ઓફ અ સડન ડોન્ટ નીડ હેન્ડ્સ, યુ ડોન્ટ નીડ આઈઝ, યુ જસ્ટ ગેટ ડ્રેગ્ડ ઇન ટુ ધ વાઇબ્રેશન્સ. ઓકે, સી જુદી રીતે દાખલો આપું તો. સો એમણે મને જે બન્યું તે બનવા દીધો. હું અમેરિકા જઈને ભણ્યો, આવીને બીકોઝ મને ગમતું તો એ કામ કરતો તો એટલું બધું ઇનોવેટિવ હું કરી શક્યો કે મને આજે વેન આઈ લુક બેક આઈ ફીલ કે હું 30 વર્ષ પહેલા એક યંગ 24 વર્ષનો છોકરો આવું બધું કરતો હતો. પણ એ વખતે રિયલાઇઝ નહોતું થતું કે હું આ કરું છું, સિમ્પલી બીકોઝ મને ગમતું તો એ કરતો હતો. રાઈટ, બાય ધ એજ ઓફ 30 વી વર ઓન ધ ટોપ ઓફ ધ બિઝનેસ. મને 2 વાર ટોપ 20 બિઝનેસ પીપલ ઓફ ધ કન્ટ્રીના નોમિનેશનો મળ્યા એ નાની એજમાં. પણ અમુક કારણોસર 30 વર્ષની ઉંમરની આસપાસ વી વેન્ટ કમ્પ્લીટલી બેન્કરપ્ટ. અને કમ્પ્લીટલી બેન્કરપ્ટ વુડ મીન જે તમે આર્ટિકલ વાંચ્યો એ કે ઘર, ઓફિસિસ, રેપ્યુટેશન, હેલ્થ, એવરીથિંગ વોઝ ગોન. પાસપોર્ટ, આઈ વોઝ બેગિંગ એન્ડ બોરોઈંગ ફ્રોમ હંડ્રેડ ઓફ ક્રોર્સ દેટ આઈ વોઝ સીઈંગ. વી ગોટ ઇન ટુ અ રેલેવન્ટ ડેટ ઓફ ટુડેસ, આજના ઇન્ફ્લેશનમાં મૂકું તો લગભગ 1,000 કરોડ થાય. માય મોમ એન્ડ માય ડેડ પાર્ટેડ, એ લોકો છૂટા પડી ગયા, અમારા યુ નો પાર્ટનરનું ડેથ થઈ ગયું, આ બધું મારી પેલી સ્ટોરીમાં છે. સો ઓલ ઓફ અ સડન ફ્રોમ ધ ટોપ ટુ ધ બોટમ. હવે પ્રશ્ન એનો ઉભો રહેશે કે પેલા કોફીના મગ ઉપર એટલે કે બોટમ પર ફોકસ કરવું કે કેફે પર કરવું. રાઈટ, સો અત્યારે ઓફકોર્સ હું ઘણી ડાઈ વાતો કરી શકું કારણ કે હું એમાંથી બહાર નીકળી ગયો એટલે મને યુ નો એક્સપિરિયન્સ છે આખી વાતનો. શરૂઆતમાં 1-2 વર્ષ મારા ચોક્કસ એવા ગયા કારણ કે એ વખતે ગાઈડ કરનાર નહોતું કોઈ. પણ વેન આઈ લુક બેક મને એટલી સમજ પડી કે માય વાઇફ હેડ ધ એબિલિટી જેણે એનકેશ કરી. આઈ હેડ ધ એબિલિટી ઓફ બીંગ ઓનેસ્ટ, બીંગ અવેલેબલ, હેવ ધ રાઈટ ઇન્ટેન્શન્સ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ટોકિંગ ટુ પીપલ, બધી મારી એબિલિટી જે બધી હતી એના પર મેં ફોકસ કર્યું. અને એમાં ફોકસ કરવાથી જે લોકોને હું પૈસા ઓવ કરતો હતો, જેને કમિટમેન્ટ પૂરા નહોતા કર્યા, એ જ લોકો મારી આઈને જોડે ઉભા રહ્યા. તમે નહીં માનો કે આજ દુનિયામાં જે તમારી અગેન્સ્ટ હતા, સામેની સાઈડ હતા, એ લોકો મારી સાઈડમાં આવી ગયા કારણ કે એ સમજી ગયા
કે જો અમને સપોર્ટ કરીશું તો આ તો એમનું કમિટમેન્ટ પ્રૂવ કરવા માંગી રહ્યા છે. રાઈટ. સો ધ અધર પોઈન્ટ ઇઝ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે દુનિયામાં લોકો બહુ જ સારા છે. દે હેવ ટુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે એ બે આપણા બેનું ડ્રીમ સરખું છે અને હું વ્યક્તિ ઓનેસ્ટ છું. ખ્યાલ આવે? સો આખી આ બેટલને અમે લોકોએ ફાઇટ કરી, ફાઇટ ઇન ધ સેન્સ કે ફ્લોલેસલી ફાઇટ કરી, સ્ટ્રેસ વગર. આજે બધું જ પાછું આવ્યું, કદાચ વધારે હશે મારી પાસે, પ્લસ ધ રેપ્યુટેશન. અને એ પછી નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ ટેલ પીપલ કે એબિલિટી માંથી આ ડિસેબિલિટી બહુ જ નાનો આસ્પેક્ટ હોય છે, પણ એના પર ફોકસ કરવાની જરૂર નથી. બીજા એરિયાઝ પર ફોકસ કરવાથી ચોક્કસ જે ધારો એ મેળવી શકો છો. ઓકે ઓકે. પ્રેરણા આપવા માટે જરૂરી છે, તો તમે બોલો એ જ જરૂરી છે ને સર. તો હવે આપની જે આખી વાત કે અત્યારનો આપણે અંદાજે 1000 કરોડનો બોજો કહી શકાય, એટલે એવો એટલો એટલી રકમની તકલીફ એ વખતે જેની જવાબદારી આવી ગઈ આપણે તમારી ઉપર, અને હકારાત્મક વલણ જે તમે આજે પણ એને જાળવી રાખ્યું છે, પણ એવું પણ જાણ્યું કે જે તે સમયે તો તમે થોડો વખત ડિપ્રેશનનો પણ ભોગ બન્યા હતા, અને આવું બને જ. કોઈ પણ વ્યક્તિ જેની જેના જીવનમાં આ સંજોગ આવે એ ડિપ્રેશનમાં ક્યાંક ને ક્યાંક તો જાય જ. તો અત્યારનો જે માહોલ છે, લોકો નાની નાની વાતમાં ડિપ્રેસ થઈ જાય છે, અને આપણને ખબર છે કે લોકડાઉનના સમયે આપણને બહુ જ એવા સમાચાર આપ્યા છે કે ડિપ્રેશનને કારણે લોકોએ આવા આવા પગલાં ભર્યા. તો જ્યારે જીવનનું બધું જ જતું રહ્યું હોય એવી ક્ષણે આપણે પણ હતાશાનો ભોગ બન્યા હોઈએ, અને પછી પાછું હકારાત્મક વલણથી અહીંયા પહોંચ્યા હોઈએ, અને એઝ પર યોર યુ સેઝ કે ભાઈ પહેલા કરતા કદાચ વધારે પાછું મળ્યું છે, ઈશ્વરે વધારે આપ્યું છે, તો એ વસ્તુને તમે જે પ્રોપર તમારું જે અંદરનું જે વખતનું ઇન્સ્ટિંક્ટ જે હતું એના વિશે થોડી વાત કરો ને. એ એમ નથી ઉઠી જવાતું, લોકો એમને તમારી પાસે નથી આવતા, પહેલું સ્ટેપ તમારે કંઈક લેવું પડતું હોય છે. પબ્લિકમાં ઓપન આવ્યો કે ભાઈ હું પોતે આવા સંજોગ સાથે ડિપ્રેશનમાં ગયેલો. ઓકે, હવે તો ધ્યાનથી સાંભળજો જેટલા પણ લોકો સાંભળતા હોય, અને તમે અથવા તમારી આસપાસના લોકો કોઈને પણ હેલ્પની જરૂર હોય તો હું હેલ્પ કરવા તૈયાર છું. મારા સપના આવા છે, મારે એને પહોંચવું કેવી રીતે, એનો રસ્તો ન મળવાથી, અને સોસાયટીમાંથી જુદા જુદા લોકો જુદા જુદા તમને ઇનપુટ્સ આપ્યા કરે, ટિપ્સ આપ્યા કરે, એટલે તમે પોતે એકલા હો, પડી ગયેલા હો, તમને ખ્યાલ ના આવતો કે મારે મારા ડ્રીમ્સને અચીવ કેવી રીતે કરવા, અને આપણે ખૂબ કન્ફ્યુઝડ હોઈએ, અને કન્ફ્યુઝનને ઘણી વાર ડિપ્રેશન શબ્દ કહેવા એનો નામ અપાઈ ગયું છે. એવા બહુ જ બધા કેસીસ છે જે સ્ટુડન્ટ્સ છે, બધી જ પ્રકારના લોકો જે મને મળ્યા હોય, અને મારી જે સક્સેસ વાઇકિંગની એક મેથડ છે જેના થ્રુ જ્યારે એમને ક્લેરિટી મળી જાય કે અચ્છા આ રીતે હું કામ કરી શકીશ, અને 400 મહિના કરે અને થોડા રિઝલ્ટ મળે, એટલે એમને કોન્ફિડન્સ આવી જાય, એટલે ધેટ સો કોલ્ડ ડિપ્રેશન ઇઝ ગોન. બટ રિયલ ડિપ્રેશન પણ હોઈ શકે કે જેમાં કોમ્બિનેશન ઓફ મેડિસિન એન્ડ ધીસ વર્કિંગ ઓન ધ ડ્રીમ્સનું કોમ્બિનેશન હોય, તો ધીમે રહીને અહીંયાથી પ્રૂફ મળવા માંડે કે હા મારા સપના પૂરા થવા માંડે, તમે ધીમે રહીને મેડિસિન ઓછી કરી કાઢશો. અને ત્રીજું ચોક્કસ એ હોઈ શકે કે જેમાં રિયલી ઇટ્સ અ મેડિકલ પ્રોબ્લેમ, અને એમાં વી નીડ મેડિસિન. નીરજબેન, હું તમને એક પ્રશ્ન પૂછું છું કે મેડિસિન, દાખલા તરીકે માની લો કે મારી પાસેથી લોકો પૈસા માંગતા હતા કે પ્રોપર્ટી માંગતા હતા, બરાબર છે, એ તો સત્ય છે. હવે હું આ બાજુ મેડિસિન લઉં છું તો આ લોકોને પૈસા ચૂકવાઈ જાય છે? ના જી, નહીં. વિચ મીન્સ કે જે દિવસે હું આને બંધ કરીશ મેડિસિન ને, એ દિવસે પ્રશ્ન તો ઉભો જ હશે, રાઈટ? અથવા હું ચાલુ રાખીશ તોય પ્રશ્ન ઉભો હશે. પરફેક્ટ. ધ હોલ પોઈન્ટ ઇઝ કે અનલેસ વી વિલ નોટ વર્ક ઓન ધ સોલ્યુશન, ધેટ ઇઝ ધ ડ્રીમ્સ, પેલી વસ્તુઓ તમને ખાલી ટેમ્પરરી જ
હેલ્પ કરે છે અથવા તમને સપ્રેસ કરે છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે પ્રોબ્લેમ્સ પર તો કામ કરવું, અને હું એને પ્રોબ્લેમ કહેતો જ નથી, મારું એ વખતનું ડ્રીમ, તમારું આજે જે હોય, મારું એ વખતનું ડ્રીમ હતું મારે ડેટ ફ્રી થવું છે પાછા, રાઈટ? સો મેં દવાઓ લીધી પણ હું એટલું સમજી ગયો કે લોકો બેક ઓફ માય માઇન્ડ મારી મશ્કરી કરે છે. હજી જે લોકોને મારે કમિટમેન્ટ આપવાના છે તો બેઠા જ છે. સો વન ફાઇન ડે આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટુડ કે નાવ આઈ વિલ હેવ ટુ ટેક સમ સ્ટેપ્સ, અને સ્ટેપ્સમાં હું એ જ લોકો પાસે જઈને ગયો કે ભાઈ મારે તમને ચૂકવવા છે, તમે જ મને રસ્તો આપો, અને ભેગા થઈને રસ્તો કાઢ્યો. અચ્છા, એટલે બસ મતલબ જે પણ સંજોગો આવે એનાથી ડર્યા વગર એને ફેસ કરવાની જો આપણી અંદરની ક્ષમતાને આપણે વિકસાવીએ તો ડેફિનેટલી આપણે સંજોગને પાર કરી શકીએ છીએ બહુ જ સારી રીતે. એક નાનકડા એક સેન્ટેન્સમાં આટલી વાત આપણે કહીએ તો કે ડર, હા, ડરવું કે પાછું ફરી જવું એનો સોલ્યુશન નથી. યસ, સો આઈ ટેલ યુ કે દાખલા તરીકે મારે ગાડી લેવી છે તો ગાડી લેવા માટે મારે પૈસા જોઈએ. તો પૈસા એવું તમને પૈસાએ શું કીધું છે કે ભાઈ હું બે આંખો, બે હાથ, બે પગ, બધું જ પરફેક્ટ હોય તો જ મળું તમને, એને એવું કીધું છે? પૈસા ને રિઝલ્ટ થી કામ છે, તમે રિઝલ્ટ આપો તો તમને પૈસા મળે. ઓકે, હવે રિઝલ્ટ ને મેળવવા એટલે કે સક્સેસ ને મેળવવા માટે, સો લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ કે એક વ્યક્તિ પીએચડી છે પણ બોલવામાં બહુ જ પોછડા છે, યુ નો, પોતાની જાતને સાફ સુથરા નથી રાખતા, યુ નો, અત્યારની ટેકનોલોજી જોડે અપગ્રેડ નથી કરતા પોતાની જાતને, પણ પીએચડી છે. વર્સિસ એક એવી વ્યક્તિ છે જે બીકોમ છે પણ ઇઝ ફેન્ટાસ્ટિક વિથ પીપલ સ્કિલ્સ, શાંતિથી સાંભળે, એનાલિસિસ કરે, ગુસ્સો ના કરે, સામેની વ્યક્તિના વખાણ કરે, ખબર ના હોય તો શાંતિથી વિચાર કરી રિસર્ચ કરીને બીજે પછી જવાબ આપે, બહુ જ સાફ સુથરા રહે, યુ નો, અત્યારની ટેકનોલોજી જોડે અપગ્રેડેડ રહે, પણ એમને એક હાથ નથી, તો આ બેમાંથી સક્સેસફુલ કોણ થશે? ભલે હાથ નથી પણ સક્સેસફુલ એ જ થશે. હા, કારણ કે સક્સેસ હેઝ નથિંગ ટુ ડુ વિથ જસ્ટ વન ડિસેબિલિટી. સક્સેસ એ આખું પેકેજ છે, પેકેજ છે, રાઈટ? અને એ પેકેજ ઉપર જો આપણે કામ કરીએ તો ઓટોમેટિકલી સક્સેસ મળવાની છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તો જે આ ડિસેબિલિટી ની વાત, હા હા, પ્લીઝ 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 કન્ટિન્યુ કન્ટિન્યુ સર કન્ટિન્યુ. સો છે ને, વચ્ચે આઈ વોઝ ટોલ્ડ સમવેર કે ભાઈ જે લોકો થોડા યુ નો વિઝ્યુઅલ ઇમ્પેર્ડ છે એમાં મોટા ભાગના લોકો લિફ્ટમેન ની જોબ લઈ લે છે. આવું મેં સાંભળ્યું. ઓકે, હવે આ સાચું ખોટું પગલું? હવે મને સમજ નથી પડતી કે કેમ. એનું કારણ એ કે નાનપણથી એ પ્રોગ્રામ થવા માંડ્યા, કારણ કે આસપાસના લોકો આ કાર્ય કરી રહ્યા છે કે મારે મોટા થઈને આ જ કરવાનું છે. ધેટ મીન્સ કે તમને વાઇબ્રેશન્સ, રાઈટ? સો જે વાઇબ્રેશન્સ મળી રહ્યા છે, વાઇબ્રેશન્સને તમે રિયાલિટીમાં કન્વર્ટ કરી રહ્યા છો. બટ આરન્ટ ધેર પીપલ હુ આર ડિફરન્ટલી એબલ્ડ બટ દે હેવ રીચ્ડ ધ ટોપ મોસ્ટ સ્કિલ્સ દે હેવ, રાઈટ? તો શું આપણે એ લોકોના વિડીયોઝ, એ લોકોની ઓટોબાયોગ્રાફી એ બધું ના કરે વાંચી શકીએ? ઓકે, આપણે યુ નો ધેર સમથિંગ કોલ્ડ પાવર ઓફ સ્પોકન વર્ડ્સ, રાઈટ? તમે શું બોલ્યા કરો છો એ સત્ય બની જતું હશે, અને એની સ્ટોરી છે તમને પછી કહીશ, પણ તમારો પ્રશ્ન આપો મને. હા, તો વાત ડિસેબિલિટી ની આવી ને એટલે તરત બીજો પ્રશ્ન આવ્યો કે જે આપ દિવ્યાંગ બાળકો માટે કામ કરી રહ્યા છો અને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો, તો એ વિશેની માહિતી જોઈએ છે કે તમે એ લોકો જેમને પોતે એવું સમજે છે કે અમે શારીરિક રીતે અમુક વસ્તુઓ કરી શકવા માટે સક્ષમ નથી, અને તમે એમની પાસે જઈને એમના શોખ, એમની અંદરની આવડત એ વિષયમાં જાણી અને પછી એમને જે તે ક્ષેત્રોની અંદર પ્રોત્સાહિત કરો, કામ અપાવો, અને એવા પણ ઘણા કિસ્સા છે કે જે લોકો અત્યારે સમાજમાં જે સર્વાંગ સાંગોપાંગ લોકો છે એમની સાથે અથવા એમના કરતા બેટરલી વર્ક કરી રહ્યા છે, તો એ વિષય ઉપર જરા પ્રકાશ પાડો ને પ્લીઝ. સો તમે શાંતિથી વિચારો, આઈ રિક્વેસ્ટ એવરીબડી કે એબલ્ડ હોય કે ડિસેબલ્ડ હોય, એક તો સૌથી પહેલા એક બીક લાગે એવું સપનાનું લિસ્ટ બનાવો. બીક લાગે કે ભાઈ આવું બધું વિચારવું એમ, યુ નો, આવી ગાડીઓ, આવું ટ્રાવેલ, યુ નો, આવી મદદ, આટલું ડોનેશન, યુ નો, મા બાપ માટે આવું, જેટલું પણ મોટું બીક લાગે એવું લિસ્ટ બનાવો.
મારું એક કન્ક્લુઝન એ છે કે સપનાની રિલેશનશિપ ખાલી ચાર વસ્તુઓ જોડે છે, ઓકે, ટાઈમ, મની અથવા કરિયર, રાઈટ, મની અથવા કરિયર, પીપલ અને પોતાની જાત. હું તમને દાખલો, ઓકે, મારે બહુ જ અદ્ભુત ફિઝિક બનાવવું છે, માનો ટાઈગર શ્રોફ જેવો, તો મારે શું જરૂર પડે? ટાઈમની જરૂર, જીમ, ટાઈમ, જીમ, એટલે ટાઈમ, રાઈટ, જીમ તો બહાર અવેલેબલ છે, એટલે મારી જરૂર પડી ટાઈમની. હવે મારે ગાડી ખરીદવી હોય તો શેની જરૂર પડે? પૈસા, પૈસાની. ઓકે, મારે બનવું તું આર્ટિસ્ટ અને મારા પપ્પાએ ધક્કો મારીને ઇન્ડક્ટોથમમાં નાખી દીધો હોત તો મારા સપનાની વચ્ચે અને મારી વચ્ચે કોણ આવ્યું કહેવાય? તમારા પપ્પાજી, એટલે પીપલ, રાઈટ, રાઈટ. તમારી દીકરીને કંઈ કરવું હોય તમે ના થવા દો તો કોણ વચ્ચે આવ્યું કહેવાય? લોકો, સોસાયટી, રાઈટ, સમાજ. હવે માની લો કે મારી પાસે જીમમાં જવાનો ટાઈમ પણ છે, જીમમાં પૈસા ભરવાની ફીના પૈસા પણ છે, મારા ઘરવાળા બધા મને પ્રોત્સાહન આપે છે કે જીમમાં જા, અને છતાં હું ના જઉં તો કોણ નડ્યું? તમે પોતે. આખી વાતનો મેં જે દાખલો આપ્યો એ આપ્યો કે કોઈ પણ સપનામાં આ ચાર વસ્તુઓનો જ એનો રોલ છે, રોલ હોય છે, રોલ હોય છે. ઓકે, અને આપણે આ ચાર વસ્તુને માસ્ટર કરવાની છે ખાલી. વન્ડરફુલ. આઈ હોપ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમને બહુ સારી રીતે આ વસ્તુની સમજ પડતી જતી હશે. ફર્સ્ટ ઇઝ ધ મોસ્ટ ફેશનેબલ સ્ટેટમેન્ટ ઇઝ મારી પાસે ટાઈમ નથી. એ એમ જ કહી દઈએ છે, પણ જો બધી વ્યક્તિઓ 24x7 એટલે કે 168 આવર્સ નો એક ચાર્ટ બનાવે, કારણ કે 24x7 એટલે એક અઠવાડિયામાં 24 કલાક × 7, ઓકે, 168, એમાંથી તમે તમારા ઊંઘવાના 7x7 49 કાઢી કાઢો, વર્કના તમે તમારા 8x6 48 કાઢી કાઢો, 2 કલાક કમ્યુટિંગ ના આપું છું, રોજ કસરત કરવાનો 1-1 કલાક આપું છું, બધાનો ટોટલ મારશો ને તો પણ 30-40 કલાક વધશે, હ્યુમન બિંગ નો વધશે. એનું આપણે શું કરીએ છીએ એ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો છે. ટાઈમ નથી, એ તો એ વ્યક્તિને એકચ્યુઅલી ડ્રીમ્સ નથી કે ક્લેરિટી નથી, એટલા માટે કહે છે. ખબર પડે ને તમને, જો તમે એમાં જતા રહો ને એ ફિલ્ડમાં, તો તમે ઓટોમેટિકલી સક્સેસ, ઇન્ટરેસ્ટ, લોકો, પૈસા અટ્રેક્ટ કરશો, રાઈટ, ઓકે. અને જો તમે એમાં કન્સિસ્ટન્ટ રહ્યા, જે તમને એક વસ્તુ કહું કે આ પાઇપ છે, આ પાઇપ, એમાં અહીંયાથી હું પાણી નાખું ને એક બાજુથી, તો બીજી બાજુ પાણી નીકળે, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. એમાં ઉપર 3-4 બીજી પાઇપો જોઈન કરું, જેમાં એક્સપિરિયન્સ આવ્યો, નેટવર્ક આવ્યું, એ બધું જોઈન કરું, બીજી પાઇપો જેમાંથી પાણી એડ થાય છે, તો આ બાજુ પાણી ઉપરથી જોશથી નીકળશે, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. પણ હું લીકેજ ક્રિએટ કરું એ પાઇપમાં, કે ભાઈ યુનો લાવો ને પૈસા થોડા ભેગા થયા છે, લાવો ને જુગાર રમી આવું, લાવો ને હું શેર બજારમાં સસ્તો કરી દઉં, લાવો ને સમાજને બતાવવા માટે મારી દીકરી દીકરાના લગ્નમાં ખર્ચા મોટા કરી કાઢું, એ બધા લીકેજ થયા. એટલે કે કન્સિસ્ટન્ટલી જે માણસ 25 વર્ષની ઉંમરે એના ગમતા ફિલ્ડમાં એન્ટર થાય અને 65 બહાર નીકળે ને, તે મિલિયનર જ હોય, એમાં કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. યસ, પણ એ વચ્ચે જો યુનો આ બધા જે બોલે પ્રકારના યુનો, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ, ગમતું કામ તમે જો 40 વર્ષ કર્યું તો કોઈ પણ માણસ કરોડપતિથી ઓછું ના હોય. પણ 2 વર્ષ પછી બીજી જોબ કરી, પછી ધંધો ટ્રાય કર્યો, પછી શેર બજારમાં ગયા, પછી પાછી જોબ બદલી, તો કન્સિસ્ટન્સી એને ના હવે. તો એટલે તમારું જે ધ્યેય, યપ, હા, સો આઈ ટોક્ડ અબાઉટ મની એન્ડ ટાઈમ, હવે ત્રીજો આસ્પેક્ટ છે પીપલ, ઓકે, યસ, સો એ મોટો સબ્જેક્ટ છે, એની માટે બીજો આપણે વેબિનાર કરીશું, કરવો છે, ચોક્કસ કરીશું, ચોક્કસ કરીશું, યા યા યા. અને સેલ્ફ માટે હું મોટા મોટી એક ક્વિક ટિપ આપી દઉં છું, મારા આખા ઘરમાં મારા લેપટોપ પર, મારા મોબાઈલ ઉપર મારા ડ્રીમ્સ ના ફોટોગ્રાફ્સ ચોંટાડેલા છે. વન્ડરફુલ.
આ સારામાં સારી ટીપ છે. મારી એજ 52 છે, છતાં મારા સપના જોઈને લોકો ગભરાય છે કે આવા સપના આવે છે. પણ કન્ટિન્યુઅસલી મારી આંખ સામે રાખું. જો તમને દાખલો આપું કે આજે મારા હાથમાં મેં આ રિમોટ લીધું, વિરાજભાઈ, આ રેડ કલર નું રિમોટ તમને કેવું લાગ્યું? એ વ્હાઈટ કલર નું છે સર. તો તમે સાંભળ્યું શું? રેડ સાંભળ્યું ને આંખોથી જોયું, વ્હાઈટ છે. તો સાંભળવું પાવરફુલ કે જોવું? આઈ થિંક સો. આ કિસ્સામાં જોયું એ વધારે, પણ ઘણી વાર સાંભળવું પણ એટલું. તમે કીધું પણ મેં જોઈને કન્ફર્મ કરીને પછી આપને જણાવ્યું. હવે હું માનો કે વ્હાઈટ બોર્ડ ઉપર એમ લખું કે વિરાજબેન રેડ રિમોટ કેવું છે, તો તમે વાંચ્યું શું? રેડ રિમોટ કેવું છે, છતાં પણ તમે જોયું? જોઈ આઈ મીન કેશો જોઈએ તે વ્હાઈટ સર, વ્હાઈટ છે. સો આ દાખલો એટલે આપ્યો મેં કે ઇવન તમને બીજું કહું કે ફ્રીજમાં ચોકલેટ ખૂણામાં પાછળ પડી હોય અને ડાઇનિંગ ટેબલ પર ફ્રૂટ સામે પડ્યા હોય ને તો વહેલું છે ને ડાઇનિંગ ફ્રૂટ્સ પતી જાય. જી, પણ ઘણી વાર ઈચ્છા શક્તિ ચોકલેટ ની જ હોય તો ચોકલેટ સુધી પહોંચવું જ પડે ને ફ્રૂટ બચી જાય સર. સો માય પોઈન્ટ ઇઝ કે પ્લીઝ પોતાના ડ્રીમ્સ ને પોતાની આંખની સામે રાખો. યસ, ઓકે, બોલ તમારો ક્વેશ્ચન હતો. હવે ક્વેશ્ચન એ છે કે ખૂબ જ સરસ રીતે આપણી આ વાતચીત જઈ રહી છે દિવ્યાંગ બાળકોની, તો જે ડિસેબિલિટી ની અંદર એબિલિટી જોવાની જે વાત છે, અને તમે બહુ સરસ રીતે સમજાવ્યું કે આ બધું આની ઉપર જ ટકે છે, બીજી બધી વસ્તુઓ માઇન્ડ નથી કરતી. પણ આની સાથે સાથે એક પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે જે ડિસેબલ પીપલ છે, જેની અંદર મેં દિવ્યાંગ લોકોને બહુ જલ્દીથી કોઈ પણ ફિલ્ડની અંદર કામ કરતા જોયા છે, બ્લાઇન્ડ પીપલ જે છે એ પણ બહુ ઇઝીલી ક્યાંક મ્યુઝિકના ફિલ્ડમાં કે અંધકન્યાશ્રમમાં દીકરીઓને પણ રસોઈ કરતા પણ જોઈ છે, અને એ લોકોના લગ્ન કરાવે છે ત્યારે એ લોકો બહુ જ પરફેક્ટલી બધું શીખીને ગયા હોય છે, પોતાની જાતને તો બહુ સરસ રીતે મેન્ટેન કરતા હોય છે, સાથે સાથે ઘર સાચવી લે છે. અને વસ્ત્રપુર જે અપંગ એટલે અંધજન મંડળ છે એમાં હું ગઈ ત્યારે મારો પોતાનો એક અનુભવ કે એ લોકોએ ત્યાં એક થિયેટર વિકસાવ્યું છે જે ટોટલી અંધારામાં છે, બિલકુલ ડાર્ક પ્લેસ છે, અને એની અંદર તમને એક બ્લાઇન્ડ જે ટ્યુટર છે ત્યાંના પ્રોફેસર છે સર, અને એ તમને ગાઈડ કરે. એટલે આપણા જેવા છતી આંખે જે બધું જ જોઈ શકવાની આપણી ક્ષમતા ઉપર, આપણે જે કીધું ને આંખ સામે ડ્રીમ રાખો, તો એના ઉપર આપણે જે વાત કરતા હોઈએ છીએ, ત્યાં એ રૂમમાં ગયા પછી મને કશું જ નહોતું દેખાતું સર. અંધારું એટલે સાવ બ્લેકઆઉટ, જેમાં ફક્ત ક્યાંક એમના જે સીસીટીવી જે બહાર દેખાતું હોય આપણું મૂવિંગ, એની લાલ લાલ ઝીણી ઝીણી લાઈટ દેખાઈ જાય તમને ક્યાંક, પણ કશી જ ખબર ના પડે. ને એ સર અમને ગાઈડ કરે બધા ચેઇન બનાવીને ચાલો, ત્યારે એમ થાય કે આંખ છે એ વ્યક્તિ ક્યાંથી ક્યાં, ઉપર નીચે અપસ્ટેર છે, વોલ છે, તમે થિયેટરમાં આવ્યા, થિયેટર જેવો આભાસ કરાવે, રેસ્ટોરન્ટ જેવું તમને ફીલ કરાવે, મંદિર જેવું ફીલ કરાવે, એને બધી જ ખબર છે કે ક્યાંથી કેવી રીતે જવાશે. એ ગાઈડ કરે છે કે પ્લીઝ લેફ્ટ આવો, પ્લીઝ રાઈટ આવો, અને અમે સાવ અંધારામાં ફાંફા મારતા હોઈએ એમ ચાલતા હતા. તો ત્યારે એવું થયું કે યાર આ કેવી રીતે શક્ય બન્યું કે આંખો છે તે છતાં નથી જોઈ શકાતું, ફક્ત સાંભળી સાંભળીને. અને અમને સમજાવે કે સી અમે આ રીતે જીવીએ છીએ, અમે અવાજ ઉપર અમારી અમારી મોશનને સેટ કરીએ છીએ. એટલે ઈશ્વરની અદ્ભુત કદાચ રીત છે કે જે ક્યાંક કંઈક ઓછું કરે છે તો ક્યાંક ડબલ આપે છે. તો એ લોકો પણ ક્યાંક સારી રીતે પોતાની જાતને વિકાસના માર્ગે મૂકી શક્યા છે. પણ મને સવાલ એવો થાય છે જ્યારે મેં ડેફ એન્ડ ડમ બાળકોને જોયા કે જે નથી બોલી શકતા, નથી સાંભળી શકતા. તમે ક્યારે કોઈ ઓર્ડર ને ફોલો કરો જ્યારે તમે સાંભળી શકતા હો, અને એના ઉપર બી ઘણી સંસ્થાઓ કામ કરે છે. પણ જે વિકાસ, જે સફળતાની વાત છે, એના માટે આપે કોઈ દિવસ આ કામ કરતા ક્યારે તમને કોઈ વિચાર આવ્યો હોય આવા બાળકો માટેનો, એવી કોઈ વાત ખરી સર? જે આજે આપણે સોસાયટી સમક્ષ હું હંમેશા કહેતા હોઉં છું કે ધ મોસ્ટ પાવરફુલ ઓર્ગન ઇઝ ધ માઇન્ડ, ધ બ્રેઇન. જે જે એ આ લોકો પાસે પણ છે. ઓકે, બીજું કે આ દુનિયામાં 9 બિલિયન લોકો છે, એટલે અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટી છે. યસ, તમે ખાલી એક લિસ્ટ એવું બનાવો ને કે ડેફ એન્ડ ડમ નું કેટલી અવેલેબલ ઓપોર્ચ્યુનિટી છે તો પણ લાખોમાં જતી રહેશે. રાઈટ, બટ ધ પોઈન્ટ ઇઝ કે નાનપણથી પ્રોગ્રામ એ કરવામાં આવેલું છે. દાખલા તરીકે મેં લેટ મી ગો બેક ટુ ધીસ યુ નો
જવાબ બનો જ આપું છું આપના પ્રશ્નનો, રાઈટ? જી કે જી જે જી બ્લાઇન્ડ વ્યક્તિ છે, રાઈટ, એ પ્રોગ્રામ થઈ ગયો છે એટલે લિફ્ટમેન બની જાય છે. હા, ઓકે. માની લો કે મારો દીકરો બ્લાઇન્ડ હોત તો એનું પ્રોગ્રામિંગ શું હોત? નીરવભાઈ કદાચ નેટ ઇશ્યુમાં કનેક્શન લોસ્ટ કર્યું છે, આપની સાથે જોડાશે થોડીક જ વારમાં. ખૂબ સુંદર વાર્તાલાપ ચાલી રહ્યો છે કે એબિલિટી ઇન ડિસેબિલિટી, એની જે વાત આપની સાથે નીરવભાઈ કરી રહ્યા હતા એમાં એક વસ્તુ ખૂબ જ સરસ રીતે જે જાણવા મળી છે એ છે કે બધો જ પાવર માઇન્ડ ઉપર છે. સી, આવી ગયા. હેલો હેલો, વેલકમ બેક સર, પ્લીઝ કન્ટિન્યુ. હા હા, ઓકે, ફાઇન. સો મને સમજાવજો કે એક ઠંડા કોલસા ને બળતા કોલસાનો, એક 10-12 કોલસા બળતા હોય એની ઉપર જોડે મૂકી દઉં, તે 13મા કોલસાનું શું થાય? કદાચ એને પણ એ બધાની સાથે બળવું જ પડશે, બળવા માંડે, રાઈટ? ધીમે ધીમે આમ પકડે કરંટ, પછી પાછ છોડે, તો પછી બળવા માંડે, એની ઠંડક ગુમાવીને, બરાબર છે, રાઈટ? ઓકે, હવે હું 12 માંથી એકને ઉચકીને એકલો મૂકી દઉં, ઠંડો થઈ જાય. પ્લીઝ આસ્ક યોરસેલ્ફ, તમે ભૂલી જાઓ કે તમે યુ નો નોર્મલ છો, ડિસેબલ છો, ડેફ એન્ડ ડમ છો, શું છો? તમારી આસપાસના 12 લોકો કોણ છે? રાઈટ. પણ આજ વાતમાંથી, હા, આજ વાતમાંથી એક પ્રશ્ન થાય છે સર, કે જે 12 લોકો છે ને આજુબાજુ વાળા, એ સમાજ છે જે લોકો પ્રોપરલી વર્ક કરી શકે એવા, અને મને એવું લાગે છે કે 13મો કોલસો અંદર આવે એના કરતા 12 જણાએ એવા એક એક વ્યક્તિને પોતાની અંદર લેવા જોઈએ, તો પોતાની સાથે સાથે એમનું પણ કામ થઈ જશે. વેલકમ કરે સારી રીતે કે ભાઈ આવ, અમે તો એકદમ હોટ સીટ પર છીએ, તું પણ અમારી સાથે, તારું પણ ભલું થઈ જશે, તો જ શક્ય બને. એટલે આ આખી વાત જ મેં આજે આપની પાસે એટલા માટે મૂકી કે આપની પાસેથી લોકો સાંભળે અને ખ્યાલ આવે કે જ્યાં જ્યાં તમારી પાસે પ્લેસ છે ત્યાં તમે આવા ડિસેબલ્ડ પીપલ માટે પણ પ્લેસ બનાવો અને એમને પણ વિકાસના માર્ગે આગળ ચાલવાની તક આપો અને એમને પણ સફળતા મળી શકે એવો વિશ્વાસ જગાવો. અને અને એ લોકો કરતા પહેલા મેનેજમેન્ટ અને ટીચર્સ નીડ ટુ ગો થ્રુ અ ટ્રેનિંગ પ્રોગ્રામ. યસ, એટલે એ લોકો છેવટે વાઇબ્રેશન શું આપવાના છે? તમે આ નહીં કરી શકો. જો એ આપવાના હોય તો તકલીફ. હવે માનો આપવાના હોય કે ના ના તમે કરી શકો, તો એ દિલથી નીકળવું જોઈએ. ખાલી કહેવા ખાતર કે તો પણ વાઇબ્રેશન સામે પહોંચી જ જાય છે. સો ધે હેવ ટુ બી એક્ચ્યુઅલી સેલ્ફ કન્વિન્સ્ડ કે દરેક સપનું પૂરું થઈ શકે છે. ઓકે, સો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ પેરેન્ટ્સ, ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ, રાઈટ? હવે આપણે સમજી લો કે આખો સમાજ તો શીખવા નથી બેસવાનું કેવી રીતે સપના મેળવવા, તો જે કોલસો છે ને કે જેને 12 લોકો, દાખલા તરીકે આજનો આ વેબિનાર પતે, કેટલા લોકો સાંભળ્યું, બધા પાસે ઓપ્શન છે, એમને એટલી તો ખબર પડી કે વિરાજબેન બળતો કોલસો છે, નીરવભાઈ બળતો કોલસો છે. જી 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 જી, યા, આ વેબિનાર પછી આપણા ટચમાં આવવાનો પ્રયત્ન કરશે તો જ આપણે કંઈક કરી શકીશું. એક્ઝેક્ટલી, રાઈટ? ઓકે, સો અમુક કોલસા તમે બાય ડિફોલ્ટ લઈને જન્મ્યા હોય કે ભાઈ આ તો મારી આસપાસ રહેવાના જ છે, તો એ કેસમાં હેવ ટુ મેક શ્યોર કે હું એમની ઠંડક લઈ ના લઉં, એટલે હું ઠંડો પડી ના જઉં, અને એમને ખબર ના પડવી જોઈએ કે હું એમને યુ નો એમનાથી ઇન્ફ્લુઅન્સ નથી થતો. સાચી વાત. પણ સાથે સાથે ઓનલાઈન ઘણા બધા ગરમ કોલસા અવેલેબલ છે, ઇન પર્સન મેન્ટરશીપ ઘણી બધી અવેલેબલ છે, આવી બધી કર્મર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ અવેલેબલ છે, એ લોકો શું પોતે એના ટચમાં રહે છે, રાઈટ? સો યુ કેન, આ બહુ જ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે સમજવા જેવી, બરાબર છે? યા,
બોલ આપ નેક્સ્ટ નહીં, ક્વેશ્ચન. અગ્રી અગ્રી, ટોટલી અગ્રી. યા, નેક્સ્ટ ક્વેશ્ચન માં એ છે નીરુભાઈ કે જીવનનો હકારાત્મક જે આપણું વલણ, રાઈટ, એટલે મને આપની વાતમાંથી જે સમજ પડી છે એને પછી હું શેર કરતી જોઉં, એટલે ક્યાંક રોંગ આવતું તો તમે મને રાઈટ કરી શકો. કે એક નાનકડી વાત કે જે હાથીનું બચ્ચું હોય એ જ્યારે જન્મે છે ત્યારે તો એને કઈ જ ખબર નથી હોતી, અને એને એક એ વખતે સાંકળથી બાંધવામાં આવે છે, એટલે એ ત્યારે ટ્રાય કરે છે, પણ એ સાંકળને એ વખતે તોડી નથી શકતું, કારણ કે બચ્ચું છે, એની અંદર ના તો એટલો ફિઝિકલ પાવર હોય છે ને ના એટલો મેન્ટલ પાવર, રાઈટ. અને પછી ધીરે ધીરે જયારે એ મોટું પુખ્ત વયનો હાથી બની જાય છે ત્યારે એક સાદા દોરડાથી પણ જો બાંધી રાખે છે ને, તો હાથી એ દોરડું પણ તોડવાની કોશિશ નથી કરતું, બીકોઝ એને પહેલેથી એવી ખબર છે કે હું આ કરવા માટે એબલ નથી, હું પહેલેથી બહુ ટ્રાય એને કરીને ના થયું, એટલે કે આ તો પછી એને સાંકળને દોરડાનો ફરક ખબર નથી. તો ક્યાંક જે આ અક્ષમતાની વાત છે કે જે શારીરિક રીતે કદાચ ભગવાને કોઈને ક્ષતિ આપી હોય, પણ જો એ મેન્ટલી સ્ટ્રોંગ બને છે તો એ બધું જ અચીવ કરી શકે છે, આવી એક આત્મવિશ્વાસ એ લોકોમાં જાગે એવી કોશિશ સમાજમાં થઈ રહી છે, ને હજુ વધારે પ્રમાણમાં થવી જોઈએ. રાઈટ. સો અને થોડું એક્સટેન્ડ કરી આ વાતને કે લેટ અસ એઝ્યુમ કે એની આસપાસ એ બધા એવા જ હાથી જુએ છે કે જે લોકો બધા કમ્ફર્ટેબલી પેલી ચેનથી બંધાયેલા છે, બંધાયેલા છે, યસ, એટલે એને નાનપણથી એ પ્રોગ્રામ છે, પ્લસ એનું એક જોઈ રહ્યા છે, બસ સામે એક હાથી એવો દેખાય છે કે જે એક સાકલ તોડી કાઢે છે. હા, તો બીજો કોશિશ કરશે, બીજો. સો એને શોધવાનું છે. જી જી જી. બધા કહે છે સફળતા અવેલેબલ છે, તો આ સફળતા ક્યાંથી અવેલેબલ છે, કોની પાસેથી અવેલેબલ છે, શું વાંચવાથી અવેલેબલ છે, શું જોવાથી અવેલેબલ છે, કોના ટચમાં રહેવાથી અવેલેબલ છે, જી, અને કેટલા લાંબા સુ કેટલા, કારણ કે ખાલી કોલસો અડીને પણ બળવા નથી મળતો, એ ટેવ બની જવી જોઈએ, ટેવમાં કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી તો તમારે એ બળતા કોલસા જોડે રહેવું પડે. જી, રાઈટ, એકદમ એકદમ અગ્રી કરું છું હું તમારી વાતને, અને કદાચ આપણને જેટલા લોકો જોઈ રહ્યા છે બધા જ આની સાથે સહમત થશે કે આ વસ્તુ જ બહુ જરૂરી છે. અને એવું કહીએ ને કે જે આજુબાજુમાં જોવે છે, એટલે બચપનથી તમારો જે માહોલ છે એ એબલ ચાઇલ્ડ છે યા ડિસેબલ ચાઇલ્ડ, સ્પેશિયલી ચેલેન્જ ચાઇલ્ડ છે કોઈ પણ જયારે એના પેરેન્ટ આ વસ્તુને સમજે અને એ પ્રમાણેનું એન્વાયરમેન્ટ જો એને આપે, અને જે તે સંસ્થાઓ આ વાતને સમજીને પોતાના સ્ટુડન્ટ્સને આ રીતે એ લોકો ટ્રેન કરે, તો કદાચ એ લોકો જે વાત કરી રહ્યા છે કે અમને મેઇન સ્ટ્રીમમાં અમને પણ સમાજનો હિસ્સો બનાવીને રાખો, તો એ બની શકે. કારણ કે હું ઘણા બધા આવા લોકોને જયારે મળીને, તો બધાની એક જ વાત છે કે અમને જવું છે પણ અમને એવી પ્લેસ નથી મળતી. વાત કરું તો હું આપના જ, આપની જે સ્ટુડન્ટ જેને કહી શકાય રાજવી ગોસાલિયા, આપણે લાસ્ટ મંથ એમની સાથે વાતચીત કરી ત્યારે પણ એમની વાતમાં આ જ સૂર નીકળ્યો હતો કે અમે લોકો છીએ, અમે કરવા માટે તૈયાર છીએ, પણ અમને તમે એ જગ્યા તો આપો, અમારા માટે વેકેન્સી તો બનાવો કે અમે આવીએ અને તમારા બધાની સાથે, મતલબ 12 કોલસાની સાથે 13મો કોલસો બની અને ધપાવીએ, ધૂણીને ધખાવીએ, લાઈક દેટ. તો પ્રશ્નો માંથી એક સર્વે કરીએ ને. હા, સર્વે કરીએ કે આ ડિફરન્ટ લિએબલ વ્યક્તિઓએ કેટલા ઇન્ટરવ્યુ આપ્યા, 100 આપ્યા, 90 આપ્યા, 80 આપ્યા, કે 3-4-5-7 આપ્યા, અને અને દરેક ઇન્ટરવ્યુ એમને કોઈ, અને એમને શીખવાડવું પડે, દરેક ઇન્ટરવ્યુમાં કોઈ રિજેક્ટ થાય તો તમે મને કેમ રિજેક્ટ કરી, આઈ વોન્ટ ટુ ઇમ્પ્રુવ નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે બીજા પાસ જાવ ત્યારે તમે એટલું ઇમ્પ્રુવ થઈને જાઓ છો, ત્યાં રિજેક્ટ કર્યા ઇટ્સ ઓકે, બટ આઈ વોન્ટ ટુ ઇમ્પ્રુવ, ટેલ મી વોટ, થોડા ઇમ્પ્રુવ થઈને ફર્ધર જાઓ, તમે તમારી એક્સને શાર્પન કર્યા કરો. ઓકે, તો કારણ કે છેવટે લેટ્સ અઝ્યુમ કે મારા લેપટોપ પર રાજવીની આંગળી પડે છે કે બહુ જ એક પરફેક્ટલી એબલ વ્યક્તિની આંગળી પડે છે, જો એ પર પડે તો એ જ છપાય છે સ્ક્રીન પર, અને તો મને ફેર ક્યાંથી પડે છે કે એને ડિફરન્ટલી એબલ્ડ યુ નો ટાઈપ કર્યું કે નોર્મલ વ્યક્તિએ ટાઈપ કર્યું. એક્ઝેક્ટલી, રાઈટ રાઈટ રાઈટ. પણ હું તમને કહું, 30 વર્ષથી હું ઇન્ટરવ્યુઝ લઉં છું, એક પણ ડિફરન્ટલી એબલ્ડ મારે ત્યાં ઇન્ટરવ્યુ આપ્યો નથી, કે મેં છાપામાં મેં ક્યાંય લખેલું કે નહીં આવવાનું. એટલે એમની અંદર આ વસ્તુને જગાડવાની જરૂરત છે. They need to be trained to give better interviews. So think big. ઓકે, પેલી એક બહુ સરસ, એક જણે જાહેર ખબર આપી, બે જાહેર ખબર આપી,
કે ભાઈ મારે જોબ આપ મારે મારે આઈ એમ લુકિંગ ફોર કેન્ડિડેટ્સ ઓકે. અને એકમાં લખેલું હતું કે સેલરી 1 લાખ રૂપિયા, અને એકમાં લખેલું હતું કે સેલરી 15,000 રૂપિયા. બે જુદી જાહેર ખબરો આપી. 15,000 વાળી સેલરીમાં લગભગ 1,000 એપ્લિકેશન આવી, અને 1,00,000 વાળી સેલરીમાં 10 એપ્લિકેશન આવી. પોતાની જાતને જ નથી સમજી શક્યા. અને અને પછી એને ડિસ્ક્લોઝ કર્યું કે જાહેર ખબરમાં રિક્વાયરમેન્ટ તો 2 માં સરખી જ લખેલી, પણ મતલબ પોતાની ઉપરનો વિશ્વાસ. વી ડિસાઈડ. હા, 1,00,000 તો મને મળી શકે એમ છે જ નહીં. યા, પોતે 1,00,000 કમાઈ શકવા માટે સક્ષમ છે એવું પોતે વિચારવું પડશે. એ પોતે જ 15,000 ના ક્રાઇટેરિયામાં જશે તો 1,00,000 ક્યાંથી આપશે કોઈ? બહુ સાચી વાત. મારી તો દિવસમાં 3 વાર સેલ્ફ ટોક કરું છું. દિવસમાં 3 વાર સેલ્ફ ટોક કરું છું સવારે ઉઠીને, કે આ દુનિયાની સૌથી અદ્ભુત વ્યક્તિ હું છું. હું ગજબ લકી છું. પૈસા મારી તરફ દોડતા આવે છે. લોકોને હું ખૂબ ગમું છું. હું સખત ફિટ છું. જેટલા પણ પોસિબલ મારા સપનાને રિલેટેડ પોઝિટિવ સેન્ટન્સ હોય હું સવારે બોલી જઉં, એને ફીલ કરું. કે પાછા બપોરે બોલું, એને ફીલ કરું, અને રાતે બોલું અને એને ફીલ કરું. સો ઓટોમેટિકલી હું ડાયવર્ટ ક્યાંય પણ થતો હોઉં તો આ બોલેલું મને પાછું લાઈન પર લઈ જશે. ઓકે. સો અને પછી એ ટેવ થઈ જાય. એ ટેવ બનીને વાઇબ્રેશન્સ બની જાય. એટલે જસ્ટ લાઈક ફિલ્મી સ્ટાઇલમાં, ફિલ્મી ડાયલોગની જેમ પેલું બધા લોકોને જલ્દી જલ્દી યાદ રહી જાય ને કે જો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે આપકી ઓર ઉનસે મિલાને કી કોશિશ મે લગ જાતી હે. રાઈટ, વેરી ટ્રુ, એબ્સોલ્યુટલી યસ. કારણ કે એ સામેની કોઈ એક વ્યક્તિ પણ આવો કઈક શોધી જ રહી છે કોઈકને. નીરુભાઈ, આપની સાથે કદાચ જો વાતો કરીએ ને તો દિવસો ના દિવસો જતા રહે, કારણ કે એક ટોપિક કાઢીને એના ઉપર આપણને ઘણું બધું મોટા બહોળા વિસ્તારમાં સમજવા મળે એવી વાત છે. પરંતુ આપે તમારો જે કિંમતી સમય આજે અમારા કર્મા ફાઉન્ડેશનના સહાર ઇનિશિયેટિવના સેશન માટે નીકાળ્યો અને અમારી સાથે જોડાયા, ઘણા બધા લોકોને તમારાથી એટલું બધું પ્રોત્સાહન અને પ્રેરક બળ મળ્યું હશે એવી હું આશા રાખું છું. હું પોતે તમારી પાસેથી ઘણું બધું શીખી છું કે લર્નિંગ પ્રોસેસ ઓવરઓલ થ્રુ આઉટ લાઈફ ચાલુ રહે છે, એ આપણને સંજોગોના માધ્યમથી શીખવતું હોય છે. અને ઘણીવાર આપણે પોતાની જાતે લકી મહેસૂસ કરીએ કે આવા કર્મો થકી પણ આપણે ઘણું બધું શીખી જતા હોઈએ છે. એટલે તમારી સાથે આ વાતચીતમાં જોડાઈને હું પણ ઘણું બધું શીખી છું. સો એના માટે થેન્ક યુ સો મચ. અને ચોક્કસ જ આપે કહ્યું એમ કે આપણે વિવિધ વિષયો ઉપર આપણે આવી રીતની ચર્ચા કરી શકીએ છીએ, તો ચોક્કસ જ આપણે ફરી મળીએ છીએ અને આવા જ એક અલગ પાસાને લઈને. સિનિયર સિટીઝન માટે પણ સહારા ઇનિશિયેટિવ કામ કરી રહ્યું છે, તો આપને મળીને એમના એમના વિશેની વાતોને પણ આપણે એમના સુધી પહોંચાડવાની એક નમ્ર કોશિશ કરીશું. અને ચોક્કસ ફરી મળવાના વાયદા સાથે આજે આપનો આભાર માનીશ. અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કર્મા ફાઉન્ડેશનનું સહારા ઇનિશિયેટિવ, આપને ખબર જ છે કે વડીલો અને દિવ્યાંગ બાળકો માટે, જેની અંદર મંદબુદ્ધિના બાળકો, અનાથ બાળકો, શિશુગૃહના બાળકો, ગરીબી રેખા નીચે જીવતા બાળકો, હેન્ડીકેપ જે છે, બ્લાઇન્ડ પીપલ છે, ડેફ એન્ડ ડમ છે, આ બધા માટે કામ કરી રહ્યું છે. આ સાથે સાથે કર્મા ફાઉન્ડેશન એક આરટીસી પ્રોજેક્ટ, હું દર વખતે કહું છું કે સાબરમતી જેલમાં જે મહિલા કેદીઓ છે એમને ત્યાં મશીન મૂક્યા છે અને સેનિટરી પેડ તેઓ બનાવે છે અને એને સમાજમાં જરૂરિયાતના વર્ગોમાં ફ્રીમાં અથવા તો નજીવા દરે વિતરણ કરવામાં આવે છે, જેની અંદર અમદાવાદની ઘણી બધી સંસ્થાઓ અને લોકોનો સહયોગ સાંપડે છે. આ સિવાય સાયન્સ ક્લબ ચાલી રહી છે, પીઆઈ ક્લબ ચાલી રહી છે, એન્ટી ડિપ્રેશન, અગેન્સ્ટ ડિપ્રેશન ઉપર પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, અમદાવાદ બુક ક્લબ, ગુજરાતી બુક ક્લબ, એવા સમાજના દરેક આયામોને અડી શકાય અને દરેક ઉંમરના વર્ગને અડી શકાય એવા તમામે તમામ સેવાના કાર્યો કર્મા ફાઉન્ડેશન ખૂબ જ સરળતાથી, સાહજિકતાથી અને સફળતાથી કરી રહ્યું છે. આપ સૌને એના માટેની આ માહિતી એટલા માટે આપું છું કે તમને અમારા કોઈ પણ ઇનિશિયેટિવમાં જોડાવાની ઈચ્છા હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અને આપની સેવાનો લાભ અમને આપી અને સમાજ ઉપયોગી બની શકો છો. થેન્ક યુ. અને ઓગસ્ટ મહિનામાં આપણે ફરીથી મળીએ છીએ વડીલો સાથે અને
બીજા એક મહેમાન સાથે. થેન્ક યુ.